વાવાવટની લડાઈ વચ્ચે કોંગ્રેસમાં બડકાના એંધાર. કોંગ્રેસના પ્રબળ દાવેદાર ઠાકર શ્રી રબારી બરાબર બળગ્યા. જાહેર સ્ટેજ પરથી સાંસદ ગેરીબેન ઠાકોર પર કટાક્ષ કર્યો. ધાર્મિક કાર્યક્રમમાં ઠાકરશ્રીએ કહ્યું પક્ષ માટે બલિદાન આપ્યું. ગેરીબેન પર કટાક્ષ કરતા કહ્યું ભગવાન મને શક્તિ આપે, કોઈ ચૂંટણી લડવામાં અમને કમજોર ન સમજે. ગુલાબસિંહ રાજપૂતનું નામ નિશ્ચિત મનાતા ઉકળતો જરૂર ઠાકરશ્રીએ ગેરીબેન ઠાકોરને ગુલાબના બેન ગણાવ્યા. અને આજ દેવ ન્યૂઝ વોલ્યુમથી વિજય દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. વિજય, વાવમાં વટની લડાઈ છે અને એ વચ્ચે કોંગ્રેસમાં ભડકાના એંધા. બિલકુલ, જે પ્રકારે એક વિડીયો આવ્યો છે, ધાર્મિક કાર્યક્રમ હતો કે જ્યાં રણછોડ પગીનું જે સ્મારક અને એક શિવ પ્રતિષ્ઠાનો આ ધાર્મિક કાર્યક્રમ છે તે લીંબાળા ગામ ખાતે યોજાયો, કે જ્યાં કોંગ્રેસમાંથી જે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા એવા વાવની પેટા ચૂંટણીના ઉમેદવાર ઠાકરસિંહ રબારી સ્ટેજ પરથી એક ભાષણ કરતા દેખાય છે. જો કે આ ભાષણને રાજકીય રીતે ઘણું ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગઈકાલે જે પ્રદેશ કક્ષાએ કોંગ્રેસની બેઠક બાદ ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ નિશ્ચિત મનાય છે, પરિસ્થિતિમાં કોંગ્રેસના પ્રબળ ઉમેદવાર ગણાતા એવા ઠાકરસિંહ રબારી ક્યાંક નારાજ તો નથી ને? આ પ્રકારે એક ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યો છે જે વિડીયો અત્યારે સામે આવ્યો છે તેમાં. પરંતુ વિડીયોમાં જે સ્ટેજ પરથી ઠાકરસિંહ રબારી પોતે જે સંબોધન કરે છે ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર જ્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત થાય છે એ દરમિયાન તેમને જોઈને ઠાકરસિંહ રબારી એ પ્રકારનું એક નિવેદન આપે છે કે બનાસના બેન ગુલાબના બેન. એટલે કદાચ તેમની આ વાત પરથી એક વાત સ્પષ્ટ છે કે ગુલાબસિંહ રાજપૂત લગભગ ટિકિટની રીતે ફાઇનલ થઈ ગયા હોઈ શકે છે, કારણ કે આ જે નામની ચર્ચા થઈ હતી એ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત પછી કેસરદાન ગઢવી અને ઠાકરસિંહ રબારી આ ત્રણ વ્યક્તિઓ એવા હતા કે જે પ્રદેશ નેતૃત્વને એક સાથે મળ્યા હતા અને એ બેઠકની અંદર જ નામ નિશ્ચિત કરવામાં આવ્યું હતું. જો કે કેસરદાન ગઢવી છે તે પણ સ્ટેજ પર છે, તેમની બાજુમાં ગેનીબેન ઠાકોર પણ બેઠા છે. પરંતુ ત્યારબાદ જે નિવેદન આપે છે ઠાકરસિંહ રબારી કે અમારા સમાજને કોઈ ક્યારે કમજોર ન સમજે, જે પૌરાણિક ઉદાહરણો છે તે આપતા તેમને ટાંકીને એવું કહે છે કે ભવિષ્યમાં કોઈ પણ પક્ષ અમને કમજોર સમજવાની પ્રયાસ ના કરે. જો કે મેં પક્ષ માટે થઈને આ સમાજે ઘણા બધા બલિદાન આપ્યા છે, એટલે કે પોતાની વાતને તેઓ કહી રહ્યા છે કે મેં પક્ષ માટે બલિદાન આપ્યું છે, કારણ કે તેઓ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ રાજકીય રીતે જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ તેમનો આંતરિક અસંતોષ છે કે પછી આને પોલિટિકલી ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યું છે એ પણ ચર્ચાનો વિષય બન્યું છે અત્યારે. વિજય, જોડાવા બદલ આભાર આપનો. કાગશ્રી રબારીએ શું નિવેદન આપ્યું છે એ પણ સાંભળી લઈએ. આપણી વચ્ચે બનાસના બેન ને ગુલાબના બેન ગેનીબેન આવી રહ્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. આપ સૌ અને દુનિયા જાણી રહી છે કે જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ હોય અને યુદ્ધ વખતે એ રણના રસ્તા ન મળતા હોય અને રણબંકો રણછોડ પગી લશ્કરની સાથે જઈ અને લશ્કરને મદદ કરે એ નમન વંદન સમગ્ર માલધારી સમાજ, નોગો પરિવાર, ખટાણા પરિવાર અને સમગ્ર હિન્દુસ્તાનના રબારી સમાજનું ગૌરવ એ રણછોડ પગી છે. અને હજુ આજે અનાવરણ વિધિ કરી રહ્યા છો ત્યારે આપ સૌ સમસ્ત નેહડાનો ખૂબ ખૂબ આભાર.